हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गर्ल्स यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश चटपटी आंबड़ानी गोड़ी बनावानी रेसिपी। टेस्टनी साथे साथे हेल्थ माटे पण आ आंबड़ानी गोड़ी खूब ज फायदाकारक रहे छे। अने आ आंबड़ानी गोड़ी तो बॉडी, हेर, स्किन बधा में खूब ज फायदाकारक रहे छे। तो जो तमे डायरेक्ट काचा आंबड़ा ना खाई शकता होय तो आ रीते तेनी चटपटी गोड़ीओ बनावी अने खाई शको छो। तेनी साथे ज आ गोड़ी एक वक्त बनावी अने आरामथी आखा वर्ष सुधी स्टोर करी शकाय छे। तो आ वीडियो जोई अने घरे जरूरथी ट्राई करजो। तो आंबड़ानी गोड़ीओ बनावा माटे मैं अहींया 500 ग्राम आंबड़ा लीधेला छे। आ रीतेना एकदम सरस एवा आंबड़ा होय तेनो उपयोग करवानो छे। અને કોઈ પણ આંબળામાં તમે જોઈ શકો આ રીતેનું કોઈ ડાઘ હોય અથવા તો બગડેલું હોય તેને આપણે પહેલાથી જ કાઢી લઈશું, બિલકુલ આ રીતે। ત્યારબાદ હવે આપણે આ રીતેનું કુકર લઈ અને જેટલા પણ આંબળા લીધા હોય તેને સરસ રીતે બાફવા માટે કુકરમાં એડ કરીશું। અને ત્યારબાદ આપણે ઉપરથી એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને કુકરની એક સીટી થઈ ત્યાં સુધી આપણે આંબળાને બફાવવા દેવાના છે। તો કુકરની એક સીટી થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈએ। તો આપણા આંબળા ખૂબ જ સરસ રીતે બફાય અને એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તમે આ રીતે ચપ્પુની મદદથી ચેક પણ કરી શકો છો। હવે આંબળાનું બધું જ પાણી સરસ રીતે નીકળી જાય એ માટે આપણે આંબળાને આ રીતે રાખીશું, જેથી કરીને તે થોડા ઠંડા પણ થઈ જશે અને પાણી પણ બધું સરસ રીતે અલગ થઈ જશે। ત્યારબાદ તમે જોઈ શકો છો બિલકુલ આ રીતે ચપ્પુની મદદથી આપણે આંબળામાંથી જે ઠળિયા હોય અંદરના તેને અલગ કરી લઈશું। અને જો તમારે ચપ્પુનો ઉપયોગ ના કરવો હોય તો આ રીતે હાથ વડે થોડું આંબળું લઈ અને તેને પ્રેસ કરશો એટલે તે ઇઝીલી અલગ થઈ જશે, જેથી કરીને ખૂબ જ ઓછી મહેનતમાં બધા જ આંબળાના ઠળિયા અલગ થઈ જાય છે। તો સેમ એવી જ રીતે મેં બધા જ આંબળાના ઠળિયાને આ રીતે અલગ કરી લીધા છે। હવે આપણે મિક્સરનું નાનું જાર લઈશું અને તેમાં ખૂબ જ સરસ રીતે બધા જ આંબળાને પીસી લેવાના છે। તો તમે જોઈ શકો છો મેં બધા જ આંબળાને પીસી અને એકદમ સરસ રીતે તૈયાર કરી લીધા છે। ત્યારબાદ હવે આપણે આ રીતેનું એક પેન લઈશું અને તેમાં બધો જ જે આપણે આંબળાનો ક્રશ કરી અને તૈયાર કર્યા છે તેને એડ કરી દઈશું। અને હવે આપણે તેને ગેસની સ્લો ફ્લેમ પર એકદમ સરસ રીતે હલાવતા રહેવાનું છે। આપણે ગેસની ફ્લેમ જરા પણ ફાસ્ટ નથી કરવાની। આ રીતે 2-3 મિનિટ માટે આપણે તેને હલાવતા રહેવાનું છે, જેથી કરીને જેટલો પણ પાણીનો ભાગ હશે તે સરસ રીતે દૂર થઈ જશે। ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ। તમે જેટલો પણ પલ્પ લીધો હોય તેના આધારે પણ લઈ શકો છો। તેના માટે લઈશું 1 ચમચી જેટલું નમક, 1 ચમચી જેટલો સંચર પાવડર અને 1/2 ચમચી જેટલો આપણે મરી પાવડર લઈશું। હવે આપણે ત્રણેય મસાલા જે પહેલાં એડ કર્યા છે તેને એક વખત આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ। આ ચટપટી આંબળાની ગોળીઓ બનાવવામાં જે તેનો ચટપટો ટેસ્ટ આવે છે તેના માટે મસાલા થોડા ચડિયાતા જ એડ કરવામાં આવે છે। બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એડ કરીશું 1 ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1/2 ચમચી જેટલો સૂંઠનો પાવડર અને લાસ્ટમાં આપણે 1/2 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને તેને પણ આપણે એક વખત એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। આપણે જે પણ મસાલા એડ કર્યા છે તેને તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો। તો હવે તમે જોઈ શકો છો આપણા બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। આ સમયે હવે તેમાં 1/2 બાઉલ જેટલું ગોળ એડ કરીશું। જો તમારે આ ગોળીઓ થોડી વધારે મીઠી બનાવવી હોય તો થોડો વધારે પણ ગોળ એડ કરી શકો છો। હવે આપણે ગોળને એકદમ સરસ રીતે મિક્સર જોડે મિક્સ કરી દઈએ। મેં અહીંયા ગોળનો ઉપયોગ કરેલો છે, જો તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। તો તમે જોઈ શકશો ગોળ આપણે જેમ જેમ મિક્સ કરતા જઈએ તેવી રીતે ગોળ મેલ્ટ થશે અને આપણું જે ટેક્સચર છે તે થોડું વધારે લિક્વિડી થઈ જશે।
ત્યારબાદ હવે આપણે તેને 2-3 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણું જે ટેક્સચર છે તે થોડું થીક થઈ જશે। અને આ સમયે આપણે બધા જ મસાલાઓ અને ગોળ એડ કરી દીધા છે, તો તમે થોડું મિક્સચરને ટેસ્ટ પણ કરી શકો છો। અને તમને કોઈ પણ મસાલા ઓછા વધતા લાગે તો તમે તેને એડજસ્ટ પણ કરી શકો છો આ સમયે। તો તમે જોઈ શકો છો આપણું મિક્સર સરસ રીતે થીક થઈ ગયું છે। હવે આપણે તેને પ્લેટમાં કાઢી અને થોડું ઠંડુ થવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણું મિક્સર થોડું ઠંડુ થઈ ગયું છે। હવે હાથમાં આ રીતે આપણે થોડું ઘી લગાવી દઈશું, કારણ કે આ મિક્સર જે છે તે હાથમાં વધારે ચોટે છે। હવે તમારે જે પણ સાઇઝની આંબળાની ગોળીઓ વાળવી હોય એ સાઇઝનું હાથમાં મિક્સર લઈશું અને તેની ગોળી વાળી અને આ રીતે તેને દળેલી ખાંડથી આપણે કોટ કરી લઈશું। સેમ આ જ પ્રોસેસ આપણે બધી જ ગોળીઓ વાળવામાં કરવાની છે। મેં અહીંયા મીડિયમ સાઇઝની ગોળીઓ વાળી છે, જો તમારે થોડી વધારે નાની અથવા તો મોટી વાળવી હોય એ રીતે પણ વાળી શકો છો। તો તમે જોઈ શકો છો આપણી ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટી આંબળાની ગોળીઓ બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ સારા એવા ફાયદાઓ પણ થશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી